ગુજરાતના ગરબા અને તેમાંય ખાસ કરીને કપડવંજની શેરીઓથી પ્રખ્યાત થયેલા ગુજરાતી ગરબાનું અનેરું મહત્ત્વ છે. ત્યારે ગુજરાતી ગરબા રમવા પર 18% જીએસટી ટેક્સ નાખવામાં આવે છે, જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં ગરબા ઘૂમી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ ભાજપની સરકાર લૂંટેરી સરકાર છે, માત્ર ખિસ્સા કેવી રીતે ખાલી કરવા પબ્લિકના લોકોના તે ભાજપને સારી રીતે આવડે છે. જ્યારથી ભાજપ આવી છે ત્યારે ખિસ્સા ખાલી કરવાની શરૂઆત કરવામાં આવી, તેમજ લોકો પાસેથી નાના અને મધ્યમ વર્ગ લોકોના ખિસ્સા કેવી રીતે ખાલી થાય, તેના માટે ટેક્સ કેવી રીતે ક્યાં લગાવો અને પૈસા કેવી રીતે ભેગા કરવા, માત્ર ધંધો અને વેપાર કરતી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે હવે અંતે 18% જીએસટી ટેક્સ નાખ્યો છે ગરબા રમવા પર. ત્યારે ગુજરાતના ગરબા રમતા દ્રશ્ય નિહાળી રહ્યા છો, તે સુરતના દ્રશ્યો છે કે જ્યાં આ પાર્ટી ગરબા રમી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દૂધ દહીં સહિતની ચીજવસ્તુઓ પર ટેક્સ નાખ્યો છે 5% લઈને 18%, ખેડૂતો માટેના ટ્રેક્ટરથી લઈને સરસામાન પર પણ ટેક્સ નાખવામાં આવ્યો છે. આમ સમગ્ર રીતે મધ્યમ અને ગરીબ વર્ગ પાસેથી પૈસા કેવી રીતે ઉઘરાવવાના તે ભારતીય જનતા પાર્ટીને સારી રીતે આવડે છે. અને એક જ વસ્તુ કે પૈસા ઉઘરાવીને મોંઘવારીમાં વધારો કરવો, ત્યારે 18% જીએસટી નાખી અને લૂંટ કરતી ભાજપની સરકારનો વિરોધ કરવા માટે આ પાર્ટી દ્વારા સુરતમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી ગરબા, આમ પણ ગરબા ખૂબ જ જાણીતા હોય છે, ગુજરાતના ગરબા દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે, ત્યારે ગરબા પણ ટેક્સ લગાવી દીધો છે, 18% ટેક્સ નાખવામાં આવ્યું છે. આને લઈને ગુજરાતની અસ્મિતાને દુભાવી છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં ગરબે ઘૂમી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ગરબે રમતા ખેલૈયાઓ જોઈ રહ્યા છે તે આપની ટોપી પહેરીને ગુજરાતમાં હવે ગરબે ઘૂમતા જોવા મળી રહ્યા છે. આવનાર 2022ની ચૂંટણીને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે આપ પાર્ટીના કાર્યકરો પણ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે અને ઠેર ઠેર પ્રદર્શનો કરતા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આવનાર સમય 2022ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની સામે ટક્કર ઝીલવા માટે આપ પાર્ટી પણ સક્ષમ બનતી હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ અને આપ વચ્ચેનો સીધો જંગ હોય છે, પરંતુ આ વખતે ત્રિપાંખીયો જંગ થવાની શક્યતા સેવાઈ રહી છે અને તેમાં શહેરોમાં ખાસ કરીને આમ આદમી પાર્ટીનું ખૂબ જ વર્ચસ્વ જોવા મળી રહ્યું છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટીનો ખેલ બગડે તો નવાય નહીં. હાલમાં તો સુરતમાં ગરબે ઘૂમતા ખેલૈયાઓ જોવા મળી રહ્યા છે આમ આદમી પાર્ટીના, અને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવા માટે ગરબે ઘૂમતા આપ નિહાળી રહ્યા છો. સુરતમાં ગરબા રમાઈ રહ્યા છે. હાલમાં 18% જીએસટી સરકારે લગાવી દીધો, જ્યારે નોટબંધી કરીને ત્યારે ગામડાની બેન બેટીઓ પાસે જે છૂપા વહુઓ પાસે જે છૂટા પૈસા સંતાડી રાખેલા હતા ને, બધા જ નોટબંધીમાં બહાર કાઢી નાખીને બેનના ખિસ્સો ખાલી કરી નાખવામાં આવ્યો. અને હવેથી જીએસટી લગાવીને દૂધ દહીં છાશ સહિતની તમામ ચીજવસ્તુઓ પર, અનાજ લોટ ઘઉંનો લોટ સહિતની વસ્તુઓ પર જીએસટી લગાવી અને ભારતમાં તમામ મધ્યમ વર્ગને ગરીબ લોકોને લૂંટવાનું કામ આ ભાજપની સરકાર કરી રહી છે. અને ભાજપને માત્ર એક જ વકીલાત આવડે છે કે માણસને જોઈને તેના ખિસ્સામાંથી પૈસા કેવી રીતે ખંખેરવા અને રાજ કરવું. આને લઈને હવે વિરોધ પ્રદર્શન આ પાર્ટીએ ઉઠાવી જ લીધું છે ગુજરાતમાં. ત્યારે ગુજરાતી ગરબાના 18% જીએસટીને લઈને વિરોધ પ્રદર્શન કરતા સુરતના ખેલૈયાઓ જોવા મળી રહ્યા છે. સુરત એ ભાજપનો ગઢ છે અને ગઢમાં ગાબડું તો પડી જ ગયું છે, ત્યારે હવે વધુ પડશે. ગુજરાતની નગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ હતી ત્યારે સુરત એ ભાજપનો ગઢ ગણાય છે. સુરતી લાલાઓ ભાજપને જ માને છે, તેમ છતાં પણ ભાજપના જે સદસ્યો ઊભા હતા કાઉન્સિલરો તે જીત્યા અને વિપક્ષમાં તેઓ સામેલ થયા છે. ત્યારે આ પાર્ટી હવે ગુજરાતમાં મોકળું મેદાન મળે તો નાવાય નહીં. હાલમાં તો સુરતના ગઢમાં પ્રવેશ કર્યો છે ને ફરીથી આ ગરબે ઘૂમીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર લૂંટેરી સરકાર છે અને લૂંટ ચલાવી રહી છે. ખિસ્સા કેવી રીતે ખાલી કરવા, તમામ ચીજવસ્તુઓ પર ટેક્સ નાખીને લૂંટવાનું કામ કરતી ભારતીય જનતા પાર્ટીને સબક શીખવાડવો જોઈએ, જેને લઈને વિરોધ પ્રદર્શનની સાથે ગરબે ઘૂમી અને વિરોધ કરતા આપ પાર્ટીના કાર્યકરો સુરતમાં જોવા મળી રહ્યા છે. સુરતી લાલાઓ હવે આ પાર્ટીમાં વધુ ને વધુ જોડાઈ રહ્યા છે, ત્યારે આવનાર સમયમાં જ્યારે ચૂંટણીઓ જાહેર થશે ત્યાં સુધીમાં તો આપ પાર્ટીનું સંકલન સાથે તેમની જે ટીમ બની જશે અને ટીમ વર્ક બનાવી અને ગુજરાતની ચૂંટણીમાં 182 સીટ પર તેઓ લડવાના છે. ચૂંટણીને હાલમાં 10 ઉમેદવારો તો જાહેર પણ કરી દીધા છે. ધારાસભ્યના 10 જેટલા ઉમેદવારો કોણ છે તેનું નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. તેનું
તેને લઈને હવે લાગી રહ્યું છે કે આ પાર્ટી કરવા શું માગે છે. હજુ તો ચૂંટણીના ઠેકાણા નથી, તેની જાહેરાત પણ નથી થઈ કે તે ચૂંટણી કયા દિવસે યોજાવાની છે. ચૂંટણી પંચ દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. તે પહેલાં તો આ પાર્ટીના 10 ધારાસભ્યોના નામ પણ ડિક્લેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે ગુજરાતના રાજકારણમાં ઘણા બધા સમીકરણો બદલાવાની શક્યતા સેવાઈ રહી છે. જ્યારે ગુજરાતની તમામ ટીમ કેબિનેટ મંત્રીથી લઈ અને રૂપાણી સરકારની એકદમ બદલી કરી નાખવામાં આવી અને તમામ મંત્રીઓને હટાવી દે અને નવા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નિમણૂક કરવામાં આવી અને ત્યારબાદ આખી કેબિનેટ પણ બદલી નાખવામાં આવી. પરંતુ તે કેબિનેટ કેમ બદલવામાં આવી? શું ભ્રષ્ટાચાર કર્યો તો બદલવામાં આવી? તેમની સામે કોઈ તપાસ પણ કરવામાં આવતી નથી. શું આ એકદમ કેબિનેટ આખી આખી બદલાઈ જાય, આખા આખા મુખ્યમંત્રી બદલાઈ જાય અને પછી કોઈ તપાસ પણ ના થાય? સીઆઈડી તપાસ પણ ના થાય, સીબીઆઈ તપાસ પણ ન થાય, કે ઈડીની તપાસ પણ ન થાય, કે ઈડીના છાપા પણ ન પડે? તો હકીકતમાં ભારતીય જનતા પાર્ટી શું કરવા માગે છે ગુજરાતમાં એ ગુજરાતના લોકો હવે સમજી ગયા છે. જેને લઈને 18% જીએસટીના મામલે વિરોધ પ્રદર્શન કરતા જોવા મળી. સુરત આ પાર્ટીના નેતાઓ ગરબે ઘૂમી રહ્યા છે. ગુજરાતના ગરબાઓ દેશ વિદેશમાં પણ જાણીતા થઈ ગયા છે. ત્યારે સૌપ્રથમ ગુજરાતના ગરબાની જો ગીત હોય તો ગીત એવું પ્રખ્યાત થઈ ગયું હતું કે તેનું નામ પણ રોશન થયું. કરપટવણજ કપડવંજના નામથી ગરબાની શરૂઆત થઈ હોય એવું લોકોને લાગી રહ્યું છે. ને ત્યારે શેરી ગરબામાં સૌથી સાંકડી શેરીઓને લઈને ગરબા બન્યા હતા, જે આજે પણ કપડવંજની શેરીઓ સાંકડી જ જોવા મળી રહી છે. કપડવંજની શેરીઓ માનવા આહ ઉહ માનીતી રે માનીતી, કપડવંજની શેરીઓ માનવા આહ ઉહ માનીતી રે માનીતી ના નામથી ખૂબ જ પ્રખ્યાત થયેલું કપડવંજ શેરી ગરબાથી જાણીતું છે. ત્યારે કપડવંજના શેરી ગરબા ગુજરાતી ગરબાને એક રોશન નામ અપાવ્યું હતું. એ જ ગરબાને લઈને અત્યારે ગરબા ગાવા માટે પણ જીએસટી લગાવવા દેવામાં આવ્યું છે, જેને લઈને સુરતી લાલાઓ વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. સુરતના આમ આદમી પાર્ટીના કાર્યકરો ગરબે ઘૂમી અને વિરોધ પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે. GST bhari hame garbe ramma jata.